ગુજરાત વિધાનસભાનું મોન્સૂન સત્ર સોમવારના દિવસથી શરૂ થઈ રહ્યું છે તેને લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે કોરોના વાયરસની જટિલ સ્થિતિ વચ્ચે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે વિધાનસભાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે સત્ર દરમિયાન તમામ પ્રધાનોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે જે સભ્યો ગૃહમાં પ્રવેશ કરશે તેમના તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવશે હાલમાં વિધાનસભામાં કામ કરતા તમામ કર્મચારીઓના ટેસ્ટ થઈ રહ્યા છે જે લોકોના રિપોર્ટ નેગેટિવ આવશે તેમને જ ગૃહમાં પ્રવેશ આપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે એકવીસ સપ્ટેમ્બરથી ચોમાસું વિધાનસભા સત્ર જે છે તે મળવા જઈ રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ વિધાનસભાના જે અધ્યક્ષ છે રાજેન્દ્ર ત્રિવેદી તેમના દ્વારા જે પોલીસ સ્ટાફ છે અન્ય જે મંત્રીઓ છે તે લોકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ જ જે છે તે અંદર વિધાનસભામાં પ્રવેશ મળશે બીજી જો વાત કરવામાં આવે તો આજે વિધાનસભા જેનો જે સ્ટાફ છે તે લોકોનું કોવિડ નાઇન્ટીન ટેસ્ટ થઈ રહ્યો છે તમામ જે સ્ટાફ છે તમામ જે લોકો છે વિધાનસભાની અંદર જે લોકો કામ કરી રહ્યા છે કે જે લોકો સત્ર દરમિયાન કામકાજ કરવાના છે બરાબર એ લોકોનું ટેસ્ટ કરવામાં આવશે તમામ જે અધિકારીઓ છે જે પોલીસ સ્ટાફ છે તમામનું જે છે તે ચેકિંગ કરવામાં આવશે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ન વિધાનસભા સત્રની અંદર પ્રવેશવા અંદર આપવામાં આવશે બીજી વાત કરવામાં આવે તો જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવશે તંત્ર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવશે એટલે કે કહેવામાં વાત કરવામાં આવે તો જે રીતે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ છે અને કોઈને કોરોના સંક્રમણ ના થાય અને કોરોના વધુ ન ફેલાય તેના માટે તંત્ર ખૂબ જાગૃત છે અને તમામના કોવિડ નાઇન્ટીન રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ આ સત્રમાં હાજર રહી શકશે આનંદ બારોટ વીઆ લાઈવ ગાંધીનગર